નેતૃત્વનો આજે 9મો દિવસ છે ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી ગ્રીનવુડ રિસોર્ટ પહોંચી ચૂક્યા છે. પરેશ ધાનાણીએ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી છે. આપને જણાવી દઈએ ત્યારે થોડીક જ વારમાં તેઓ સંબોધન કરશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ પહોંચી ચૂક્યા છે. એક બાદ એક રાજનેતાઓનો જમાવડો ચોક્કસથી ગ્રીનવુડ રિસોર્ટ બાજુ જોવા મળ્યો. તમામ નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે. આજે જ જ્યારે ભાજપના એક મંત્રી દ્વારા સહાનુભૂતિ પણ દાખવવામાં આવી. અઢારેય વર્ણમાં ઉદભવી રહેલા ઉકળાટને અવાજ સ્વરૂપે પ્રગટ કરવાની આગોતરી વ્યવસ્થા, શું અવાજ ઉઠાવવાના અધિકાર માટે પણ નવું આંદોલન કરવું પડશે એવી સ્થિતિનો આજે ગુજરાત સામનો કરી રહ્યું છે. આજે આ રાજ્યની અંદર સરકારના મુખ્ય પ્રવાહથી ક્યાંય પાછળ પડ્યાનો અહેસાસ કરનારી કોઈ વ્યક્તિ, વર્ગ કે સમૂહ અધિકારનો અવાજ ઉઠાવવા માટે અહિંસાના માર્ગે આંદોલનની શરૂઆત કરી છે. એમ છતાં આ છાવણીની મુલાકાત સુધી પહોંચવા માટે જાણે જેલની મોટી દીવાર તોડવી પડે એવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે ખડી કરી છે. આજ 18,000 ગામડાઓને જેલમાં પરિવર્તિત કર્યા છે. પોલીસનો પપેટ તરીકે ઉપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. લાઠી દંડાથી સામાન્ય માણસની સંવેદનાઓને કચડવાનો પ્રયાસ કરી રહી છે. હું સ્પષ્ટપણે માનું છું કે આંદોલનથી મળી હતી આઝાદી, આઝાદીથી મળી હતી લોકશાહી, અને લોકશાહીથી મળ્યા હતા અધિકાર. હવે આંદોલનકારીઓ જીવશે ત્યાં સુધી જ આઝાદી, અધિકાર અને લોકશાહી ટકશે. માટે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની 22 વર્ષની શાસનની સફરમાં કૃષિ બજેટ, કૃષિ સબસિડી અને કૃષિ યોજનાઓમાં સતત કાપ મૂકી અને ભારતીય જનતા પાર્ટીએ જાણે ખેડૂતોને મારી નાખવાની સોપારી લીધી હોય એવો વર્તાવ થઈ રહ્યો છે. અને આ સમસ્યાઓનો સામનો કરી રહેલા તમામ ખેડૂતો વતી આ ગુજરાતનો એક નવજવાન ખેતી બચાવો અભિયાન અંતર્ગત અધિકારનો અવાજ ઉઠાવવા માટે થઈને ઉપવાસ આંદોલનનો સારથી બન્યો છે ત્યારે એને સમર્થન આપી અને કોંગ્રેસ પક્ષ વતી સમર્પણ કરું છું. સરકારને વિનંતી કરું છું કે માનની હાર્દિકભાઈ અને તમામ આંદોલનકારીઓના ઉપવાસ આજે 9 દિવસ વીત્યા છે. એમની સાથે મુલાકાત લીધી. શરીર ખૂબ નબળું પડી ગયું છે. મક્કમ બનોવળનો માનવી એને શરીર સાથ ન આપે એમ છતાં અઢારેય વર્ણ જે ખેતી સાથે જોડાયેલું છે એની સમસ્યાઓને એ વાચા આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ આંદોલન એને સમગ્ર ગુજરાતે જ્યારે સમર્થન આપવાની શરૂઆત કરી તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આજ 18,000 ગામડાઓને જેલમાં પરિવર્તિત કરી આંદોલનનું સમર્થન કરનારા દરેક વ્યક્તિને પોલીસના દંડે પીટવાનો હીન પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યો છે. આ ખેતી બચાવો અભિયાનમાં સરકારે સકારાત્મક અભિગમ દાખવવો જોઈએ. ઉપવાસકારી આંદોલનકારી સારથીઓને સાંભળવા જોઈએ, સમજવા જોઈએ, એના વેદનાને વાચા આપવા માટે સરકારે સકારાત્મક અભિગમ દાખવવો જોઈએ. પરેશભાઈ, હાર્દિક પટેલના ઉપવાસ ખેડૂતોનો મુદ્દો છે, મુદ્દાને અને વિરોધ પક્ષને બળ મળશે એવું આપ માનો છો આવનારા દિવસોમાં? રાજનીતિથી ઉપર ઉઠી અને આ દેશમાં અને રાજ્યમાં આઝાદી, અધિકાર અને લોકશાહીને ટકાવવી ખૂબ જરૂરી છે. અઢારેય વર્ણે એક થઈ અને આંદોલનના પાયા ઉપર આઝાદી મેળવી હતી એ આઝાદીની લડાઈમાં પણ અંગ્રેજો પાસે આંદોલન માટે મંજૂરીની જરૂર નહોતી. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ વ્યક્તિએ અહિંસાના માર્ગે આંદોલન માટે મંજૂરી સુકામે લેવી પડે. આંદોલનકારીઓને સમર્થન આપવા માટે થઈને જેલની દીવાર ભેદતા હોય એવી સ્થિતિનો સામનો સુકામે કરવો પડે. આ રાજ્યના 18,000 ગામડાઓને જેલ પરિવર્તિત કરવાનું પાપ સરકાર સુકામે કરી રહી છે. મને લાગે કે આંદોલનકારીએ જે સામાન્ય માણસની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે એમાં ક્યાંક દમ છે અને સરકાર ક્યાંક દબાઈ રહી છે, સરકાર ક્યાંક ગભરાઈ રહી છે અને માટે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે આંદોલનને કચડવાનો પ્રયાસ કરી રહી છે. કચ્છના પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાનું કહેવું છે કે મુદ્દો
છો અને કોંગ્રેસ આ મુદ્દાને કેવી રીતે આગળ લઈ જશે? સમગ્ર ગુજરાતમાં ગરીબ ગામડું અને ખેડૂત દિવસ ઉઠે અને 100 સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. સરકાર કૃષિ બજેટ, કૃષિ સબસિડી અને કૃષિની યોજનાઓમાં કાપ મૂકી રહી છે. ખેડૂતોને સરળતાથી સસ્તું ધિરાણ નથી મળતું. ખેડૂતોએ પરસેવાના ટીપે સિંચેલો છોડ એને રોજભૂનના ત્રાસમાંથી મુક્તિ નથી મળતી. ખેડૂતોને વારસામાં મળેલી જમીન એની હદ નિશાન અને ક્ષેત્રફળની વિસંગતતાઓથી સેટેલાઇટ માપણી ગોચમાં પડી છે, ત્યારે ખેડૂતોએ પોતાની વારસાઈ મિલકતને બચાવવા માટે કાનૂનની રાહે બિનજરૂરી ખર્ચાળ પ્રવૃત્તિનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષિ ઓજારો ઉપર કરવેરાઓનો બોજ લાદવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સૌ પ્રથમ વખત કૃષિ ઉત્પાદનો ઉપર 5% પહેલા વેરો અને હવે GST વસૂલવાની શરૂઆત સરકારે સુકામે કરી. આજ નર્મદાના નીર ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવામાં સરકાર સુકામે નિષ્ફળ નીવડી. નાના અને સીમાંત ખેડૂતો આજે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. રાજ્યમાં ગરીબીની રેખા નીચે જીવતા કુટુંબને જીવન નિર્વાહ માટે સરકારી જમીન 2 એકર જેટલી આપવા માટેની યોજના અમલમાં છે અને 2 એકર કરતા ઓછી જમીન ધરાવતા નાના અને સીમાંત ખાતેદારોને BPL યાદીમાં સુકામે સમાવવામાં નથી આવતા. આજ ખેડૂતનો દીકરો એ ખેતીથી મોઢું ફેરવી રહ્યો છે. ખેતીની જમીન અને ખેડૂતોની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. આવી સ્થિતિની અંદર જો જગતનો તાત જમીન સાથેનો નાતો તોડશે તો આવતા દિવસોમાં સમગ્ર દેશની અંદર ભૂખમરો વેઠવાનો સમય આવશે. જેમ આઝાદી પહેલા વિદેશમાંથી ધાનની આયાત કરવી પડતી હતી, એવી સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકાર સુકામે કરી રહી છે એ સમગ્ર ગુજરાતના લોકો આજે સવાલ કરી રહ્યા છે. અને માટે જ આજ ખેતી બચાવો અભિયાન અંતર્ગત હાર્દિકભાઈ અને સમગ્ર ટીમે વિવિધ સમસ્યાઓનો સામનો કરી, પોષણક્ષમ ભાવ ન મળે, પાક વીમાની સમયે પૂરતી રકમ ન મળે અને ટેકાના ભાવની ખરીદીમાં પણ મગફળીની અંદર મલાઈ કોણ તારવી ગયું એનો જવાબ આજ દિવસ સુધી આ ગુજરાતને સરકાર આપી શકી નથી, ત્યારે મારે તમામ આંદોલનકારીઓ વતી સરકારને વિનંતી કરવી છે કે સરકારે સંવેદનશીલ બની સામાન્ય માણસની વેદનાને વાચા આપનારા આંદોલનકારીઓની સાથે સંવાદ સ્થાપવો જોઈએ. આજ મેં હાર્દિકભાઈ સાથે પણ રૂબરૂ વાત કરી છે, બોલવા માટે એ અક્ષમ જણાય છે. મનનો મક્કમ માણસ એની આંખોમાંથી ક્યાંક રાજ્યનું ભવિષ્ય ધૂંધળું દેખાય છે, ત્યારે મારી સરકારને વિનંતી છે કે સરકારે આગળ આવવું જોઈએ, સંવાદ સ્થાપવો જોઈએ, સમસ્યાઓને સાંભળવી જોઈએ અને ખેતી બચાવો અભિયાન અંતર્ગત 100 સમસ્યાઓનો સામનો કરી રહેલો ખેડૂત આજે દેવાના બોજ નીચે દબાયેલો છે, ત્યારે ખેડૂતોના દેવા માફ કરોની માગણીનો સ્વીકાર કરવો જોઈએ. જો ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે તો આજે સમગ્ર ગુજરાતમાં ગામડાની ગલીએ એક જ વાત થાય છે કે ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ભાજપાને જડમૂળથી સાફ કરો એ સંકલ્પ ગુજરાતની પ્રજા, ગુજરાતનું ગરીબ ગામડું અને ખેડૂત લે એ પહેલા સંવાદનો સેતુ સ્થપાય એવી ભારતીય જનતા પાર્ટીની સંવેદનહીન સરકારને હું વિનંતી કરું છું. કોંગ્રેસ પક્ષ એ સૌનો છે, ગાંધી અને સરદારનો છે. સરદારે એક ઢેફું તોડીને ધાન પકવતી કણબી કુળની જનેતાના કુખે જન્મ લીધો હતો, પણ એને સરદારનું બિરુદ આ હિન્દુસ્તાનની જનતાએ આપ્યું. સરદાર કોને કહેવાય?